આજે કેવું છે કે તમે એક્ઝિબિશનમાં ગેલેરીમાં આવડો મોટો ફોટો મૂકો ને એટલે મામૂલી ફોટો સારો લાગે. દાદાના ફોટાની કમાલ એ છે કે એને તમે ભથેડીમાં મૂકો ને તો એ ફોટો જોઈને તમને થાય કે ના, આ ફોટામાં કંઈક છે. અને ફોટામાં કંઈક ત્યારે જ હોય જ્યારે પાર્ટનરમાં કંઈક હોય. ફોટોગ્રાફી એટલે કેવી કહેવાય? પરદેશને આટે મારી. તમે કલ્પના જ નહીં કરી શકો કે પ્રાણલાલ પટેલના ફોટા વિનાનું જૂનું અમદાવાદ હોઈ શકે. અમદાવાદમાં 100 વર્ષથી અમદાવાદે અમને તો ઘણું આપ્યું. 33માં શરૂ કર્યું, 37 સુધી ચાલ્યું. તે વખતે બહુ સારો જમાનો હતો, બહુ એક જ કેમેરા રોલિફેક્સના 120 કલર નહોતું. કેમ રોજે રોજની ફિલ્મ ધોલાવી લેવાની, એને પ્રિન્ટ કઢાવી લેવાના. પિક્ચર બાર બાર નથી પડ્યું તો પણ બીજી વખત જઈને તમે પાડી આવો ને. અમે બધા ફોટોગ્રાફી કરવા માંડીએ પણ એ પહેલાં ઊભા રહે, પહેલાં બધું જુએ અને પછી અમને કહે કે જો અહીં આવો, અહીંથી આ શોટ બહુ જ સરસ લાગશે. આ પિક્ચરો બધા કેમેરા કોન્શિયસ છે જ, એરેન્જ કરેલું છે અને એરેન્જ કરીને પિક્ચર પાડેલું છે મેં. અને રહેતા જિંદગીનો ફોટા તમને જોઈતા હોય તો એ પ્રાણલાલભાઈ પાસે મળે, બીજા કોઈ પાસે મળશે નહીં. પહેલું મારી સમજથી આ પિક્ચર પાડ્યું. આનું નામ તો અમે ઇઝ એવરીથિંગ રાખ્યું છે. કામ કર્યું છે,